હવે એક નજર કરીએ ગુજરાતમાં ચાલી રહેલા રાજકારણની ટોપ 9 ખબરો પર. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. તેમણે કમલમમાં મહત્વની બેઠક યોજી, જેમાં સીએમ અને સીઆર પાટીલ સાથે ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ અંગે ચર્ચા. કલોલમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસિયા રાજ કરતા હતા ત્યારે માત્ર રૂપિયા બનાવવામાં જ વ્યસ્ત હતા. પીએમ મોદીના આવ્યા બાદ પરિસ્થિતિ સુધરી અને મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધી. તો ગાંધીનગરમાં જીટીયુના નવા સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે પીએમ બન્યા ત્યારે દેશની ઇકોનોમીમાં વિશ્વમાં 11મા સ્થાને હતી. મોદીજીના 8 વર્ષમાં દેશની ઇકોનોમી 11મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરના માણસામાં મા કાલીના દર્શન કર્યા હતા, જ્યાં તેમણે મિની પાવાગઢના વિકાસકામનું ભૂમિપૂજન કર્યું હતું. તો આ પહેલા રૂપાલ ગામ સ્થિત વરદાયની માતાના મંદિરે આવી પહોંચ્યા હતા. મંદિરના સુવર્ણ જડિત ગર્ભગૃહ અને દ્વારને અમિત શાહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બીજી તરફ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાન ખાતે પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પીએમ મોદીની સભા માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં 1 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો ભાજપનો દાવો છે. સ્થાનિક તંત્રની સાથે ભાજપ સંગઠન પણ જનમેદની ભેગી કરવા કામે લાગ્યું. ચૂંટણીની તૈયારીઓને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે, ત્યારે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં અધિકારીઓની મહત્વની બેઠક મળી હતી. અમદાવાદની અસરવા બેઠકના આપના ઉમેદવાર જેજે મેવાડાની મુશ્કેલી વધી. આપ ઉમેદવાર જેજે મેવાડા સામે અરવલ્લીની મોડાસા કોર્ટે કલમ 202 મુજબ એસસીબીને તપાસ સોંપી. રાજકોટમાં મનપાની દબાણ શાખાની કાર્યવાહીને લઈને વિવાદ. 28 સપ્ટેમ્બરની કોંગ્રેસની યાત્રાને લઈને રાજકોટ કોંગ્રેસે માર્ગો પર ઝંડા લગાવ્યા. સૌરાષ્ટ્રનો ગઢ કબજે કરવા કોંગ્રેસે શરૂ કરી તૈયારી. આજે કોંગ્રેસ રાજકોટથી સિદ્ધસર સુધી કાઢશે યાત્રા.